નમસ્કાર મિત્રો, સ્પેપ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે 15 સપ્ટેમ્બર. ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે. આપણે આજના વિડીયોમાં લાઈવ મેપ દ્વારા જોવાના છીએ કે કયા કયા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. મિત્રો, સાથે સાથે કયા કયા વિસ્તારમાં વાદળા રહેવાના છે, વિડીયોને છેલ્લે સુધી જુઓ. મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મિત્રો, તમે અહીંયા જોઈ રહ્યા છો, દક્ષિણ પશ્ચિમ ગુજરાતમાં હળવા દબાણ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. આ વિસ્તારમાં વાત કરીએ તો દ્વારકા, પોરબંદર, ભાણવડ, સલાયા, જૂનાગઢ, વેરાવળ, ગોંડલ, જામનગર, ગાંધીધામ, માંડવી, રાજકોટ, ચોટીલા, જસદણ, અમરેલી, બોટાદ, ભાવનગર, અલંગ, મહુવા, આ બધા વિસ્તારમાં મિત્રો ભારે વરસાદ પડી શકે છે. મિત્રો, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, બારડોલી, નવસારી, વાકલ, કોસંબા, દહેજ, આ બધા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે તથા અન્ય વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. મિત્રો, મેપમાં જ્યાં વાદળી કલરનું દેખાય છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુર, સિદ્ધપુર, વડનગર, ખેડ બ્રહ્મા, ઈડર, મહેસાણા, માણસા, પ્રાંતિજ, આ બધા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે તથા અન્ય વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. આ બાજુ મોડાસા, બાયડ, કપડવંજ, બાલાસિનોર, લુણાવાડા, માલપુર, કડાણા, આ બધા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. મિત્રો, હવે જો આપણે વાદળાની વાત કરીએ કે કયા કયા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે, તો મિત્રો તમે જોઈ શકો છો કે લગભગ આખું જે દક્ષિણ ગુજરાત છે તથા ઉત્તર ગુજરાત છે એના આકાશમાં વાદળ છવાલા રહેશે. કચ્છનો જે થોડોક ભાગ છે એમાં વાદળા નથી, જ્યારે આ બાજુ નલિયા વગેરેમાં વાદળા છવાયેલા રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો વાદળા છવાયેલા રહેશે. સુરત, વલસાડ વગેરેમાં વાદળા છવાયેલા રહેવાના છે. જ્યારે મિત્રો ભારે પવનની વાત કરીએ તો આ બાજુ જે જામનગર છે, થાન છે, જૂનાગઢ, દ્વારકા, ભાવનગર, આ બધા મિત્રો ભારે પવન ફૂંકાઈ શકે છે. સાથે સાથે કચ્છનો જે ભાગ છે આમાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે. પૂર્વ ગુજરાતની વાત કરીએ તો દાહોદ વગેરેમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.